કરતા હોય ત્યારે 10 વર્ષથી આ મનમાની કરેલી ભાજપ સરકારને ના ગમ્યું, તોડી મરોડીને જે સાચું કીધેલી વાત જનતા વચ્ચે મૂર્ખ રીતે આ લોકો પીરસે છે, ત્યારે રાજકોટમાં ડીઆરપી ગેમ ઝોનમાં આટલા મૃત્યુ થયા છે. નથી કોઈ ભાજપનો દલાલ કે ભાજપવાળો આવીને વાત કરે છે. વાત કરવાની એ નીચના પેપરની આ વાત કરતા નથી, આ નમાલીના પેટના વાત કરવાની હોય. જ્યારે દેશમાં 70,000થી વધારે પેપર ફૂટે છે ભાજપ સરકારમાં, એની વાત નથી કરતા. રાજકોટમાં આટલા જણા મૃત્યુ પામ્યા, કોઈ એના ઘરે મૃત્યુ પામનારા ઘરે આશ્વાસન માટે નથી ગયા. અને રાહુલજી જો સાચી વાત કરતા હોય અને આ નમાલાઓને ના ગમતી હોય, સરકારમાં બેઠેલા હોય ને રોડ ઉપર ઉતરી અને આજે અમદાવાદમાં થાના રાતે થાના મોટા આવીને પથ્થરમારો કરે, આ નમાલા ભાજપના નમાલા માણસો કહેવાય? તમારામાં જો દમ હોય ને તો ખુલ્લી છાતીએ લડવા આવો. કોંગ્રેસનો એક એક કાર્યકર્તા તમારા ઉપર ભારે છે, કેમ કે અમે સત્યની લડાઈ લડીએ છીએ, અમે જનતાની લડાઈ લડીએ છીએ, અને અમારો નેતા રાહુલ ગાંધી સંવિધાનની લડાઈ લડે છે. આમાં ક્યારેય પીછેહટ નહીં કરીએ. ભૂલચૂકાઈ કહી દી જામનગરમાં ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાને ચેલેન્જ દેખું છું, ક્યારેય પણ આ ભૂલ ના કરતા કાર્યાલય સુધી આવવાની, નકર એની શીખ અને એનો પાઠ કોંગ્રેસનો કાર્યકર્તા ગાંધીજી જ્યાં માર્ગે આવડે છે ને શહેદ ભગતસિંહ ખાતાય વાર નહીં લાગે. જી પ્રકાશ બામ્બણિયા, સાહેબ ભાજપ મહામંત્રી. આજે જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જે રાહુલ ગાંધીએ જે બફાટ કર્યો છે, હિન્દુ વિરોધી જે વિરોધ કરવામાં આવ્યો હતો, એના માટે આજનો જે કાર્યક્રમ હતો એ કોંગ્રેસ કાર્યાલયે જઈ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, યુવા મોરચો, તમામ મોરચાના આગેવાનો, સાહેબ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા અને તમામ સ્તરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શહેર કોંગ્રેસ કાર્યાલયે જઈ અને સખત ને સખત નારાઓ સાથે એમનો વિરોધ કરવામાં આવ્યો છે.